કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ છો વિષય વિજ્ઞાનનો પાઠ નવમો છે સજીવો અને તેમની આસપાસ તેમના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે એકદમ ડિટેલમાં જોવાના છીએ તથા સમજવાના છીએ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવો વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરી

કેટલીક તો પતનો જ ન હોય તેવી કાટારી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે તો કે રણ વિસ્તારમાં ગયા હશે એમના પછી છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈ જોયા હોય હોય તેવા સજીવોના નામ નામ લખો તો તો કે આપણે ઘણા બધા સજીવો જોયા એમાંથી અમુકના લખીએ ગાય ભેંસ બકરી હાથી માણસ મકો કાચબો માછલી અજગર સાપ વીંછી મધમાખી વગેરે એમના પછી જોઈ લઈ સાતમો પ્રશ્ન અહીંયા કોષ્ટક આપ્યું છે નીચે આપેલા સજીવોનું તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો અહીંયા સજીવોના નામ આપ્યા છે એમાં વર્ગીકરણ

તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોના તફાવત આપવાના છે અજૈવિક ઘટકો કહે છે દાખલા તરીકે લીમડો કૂતરો મચ્છર માણસ આ શું છે જૈવિક ઘટક છે કાંકરો કાચ ખુરશી અને પાણી આ અજૈવિક ઘટક છે પ્રશ્ન નંબર નવ મો માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો આપણે લખશું કે ના માછલી પાણીમાં રહેનારું પ્રાણી છે અને તે પાણીમાં ઓક્સિજન લઈને જીવી શકે છે તેથી માછલી રણમાં રહી શકતી નથી એમના પછી કે ના ઊંટના અંગો રણમાં રહીને જીવી શકે છે તેવા હોય છે તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં તેથી ઊંટ પાણીમાં રહી શકતા નથી ઓકે એમના પછી આપણે જોઈ લઈ પ્રશ્ન નંબર દસ મો વનસ્પતિને ઉગવા અને ખનિજ ક્ષારોની જરૂર પડે છે અગિયારમાં પ્રશ્નો થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પર્ણો હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતના બનાવતા હશે તો કે થોરને પરણો હોતા નથી એટલે કે પાંદડાઓ હોતા નથી પરંતુ તેનો પ્રકાંડ પતના જેમ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સૂર્ય હાજરીમાં ખોરાક બનાવે છે પ્રશ્ન નંબર બારમો પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ આપો તો કે પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા અને અને વરસાદ વધારે પડતો હોય છે વનસ્પતિના આકાર શંકુ આકારના હોવાથી પાણી અને બરફ સીધે સીધું સરકીને જમીનમાં સરી પડે છે આમ પર્વતીય અનુકૂલન ધરાવતા તેમણે તેમના આકાર શંકુ જેવો છે પ્રશ્ન નંબર તેરમો રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે તો કે રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે જેથી તે સરળતાથી ચાલી શકે છે ગળામાં મોટી કોથળી હોય છે જેના કારણે તે પાણી વગર લાંબો સમય રહી શકે છે શરીર ઉપર ખૂંદ હોય છે તેથી ખોરાક વગર રહી શકે છે પ્રશ્ન નંબર ચૌદમો માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ તો કે હા માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઈ શકે છે અને તેના માટે ઝાલર ફાટ હોય છે તેથી માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે પંદરમો પ્રશ્ન જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતા જણાવો તો કે કમળ બામ જલ સરપોલિયો અને લીલ વગેરે એમના પછી જલીય વનસ્પતિની લાક્ષણિકતા નીચે મુજબ છે આ નામ આપણે લખ્યા હવે એમની લાક્ષણિકતા તમારા સ્વાધ્યાપૂતિમાં જેટલી જગ્યા હોય એ પ્રમાણે લાક્ષણિકતા લખવી તો કે જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું

જે તમને નિર્જીવથી જુદા તારવા છે તો કે હલન ચલન કરી શકીએ છીએ અમારી વૃદ્ધિ થાય છે એટલે કે અમે મોટા થાય છે શ્વસન કરી શકીએ છીએ ખોરાક ખાઈ શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ શકીએ છીએ પ્રશ્ન નંબર અઢારમો તમારી શાળામાં મેદાનમાં કે બગીચાની મુલાકાત લો અને જ્યાં ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો કે સજીવ પદાર્થોમાં કીડી મકોડો વનસ્પતિ મચ્છર વગેરે સજીવો છે નિર્જીવ પદાર્થ પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે કયા કયા અનુકૂલનો ધરાવે છે તો કે ઠંડી રક્ષણ માટે જાડી ચામડી ધરાવે છે શરીર ઉપર લાંબા વાળ હોય છે જેથી ગરમી મળી રહે છે પગના તળિયે ખરીઓ હોય છે જેથી સરળતાથી ચાલી શકે છે શરીર અને પંજા પર ઘણી રૂવાટીઓ હોય છે પ્રશ્ન નંબર વીસમો વનસ્પતિ પ્રજનન કરે છે જવાબના સમર્થનમાં કારણો લખીને સમજાવો તો કે હા વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરતી હોય છે કેટલીક વનસ્પતિઓ બીજમાંથી નવી વનસ્પતિ બનાવે છે તો કેટલીક વનસ્પતિઓ દાળીમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે વગેરે આમ વનસ્પતિઓ પ્રજનન

સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક તે જાતે પોતાના પતના અંદર એટલે કે પાંદડાની અંદર બનાવે છે પ્રશ્ન નંબર શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તો તમે જાણતા તે વનસ્પતિઓના નામ લખો કેટલીક વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે કરમાઈ જાય છે સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે રજામણીના છોડને અડગતા જ તે મૂરજાઈ જાય છે એટલે કે લજાઈ જાય છે આ વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે પ્રશ્ન નંબર ચોવીસમો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો આ બરોબર પર્વતીય વિસ્તાર બિલ્લુ એમના પછી રણ વિસ્તાર તો કે થોર કુવરપાઠું અને ફાફડા થોર જંગલ વિસ્તાર તો કે આસોપાલો સીસમ સાગ વગેરે પચીસ પ્રશ્ન નરેન્દ્ર એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોવે છે અને વિમાન જોઈ અને તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો શું તે સજીવ કે નિર્જીવ કારણ લખો તો કે વિમાન નિર્જીવ કહેવાય છે કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતો નથી તેથી વિમાન નિર્જીવ છે તથા વિમાન શ્વસન પણ કરતો નથી એમ પણ તમે લખી શકો છો ઓકે પ્રશ્ન નંબર છવ્વીસમો જો તમે મેદાની વિસ્તારમાં અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયામાં તકલીફ પડશે શા માટે તો કે જ્યારે આપણે મેદાની પ્રદેશમાં રહેતા હોઈએ ત્યારે ત્યાં ઓક્સિજનની હાજરી વધારે માત્રામાં હોય છે અને ત્યાંથી ઊંચા પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે માટે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ત્યાંની હવા પણ પાતળી હોય છે

બસ સમય સજીવોની જેમ વૃદ્ધિ પામી અને કદમાં મોટી થઈ નથી વૃદ્ધિ પામી અને કદમાં વધારો થાય છે બસ પોતાની મદદ કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી બસ નવી બસને જન્મ આપતી નથી તેથી આ ગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે એમ કહેવાય છે આમની સાથે સાથે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પૂરા થાય છે આશા રાખો છો તમને દરેક પ્રશ્નનો જવાબ ડિટેલમાં સમજવા મળ્યા હશે તથા સંતુષ્ટતાપૂર્વક દરેક પ્રશ્નોના જવાબ તમને મળ્યા હશે જો મજા આવી છે તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ફરી મળશો એક સરસ મજા એવા નવા વિડીયો સાથે ફરી પધાર બાય જય હિન્દ વંદે આવજો ધન્યવાદ